ભરૂચ લાલ બજાર પઠાણવાડીની મસ્જિદ પાસે ડીજે બાબતમાં ઝઘડામાં લાકડીઓ અને પાઇપ વડે હુમલો અને બાદમાં તેનું સમાધાન કરવા બોલાવી હુમલો કરતા 5 ઇસમો ઘાયલ થયા હતા. તારીખ 25મીની રાતે ભરૂચના લાલ બજાર ખાતે આવેલ પઠાણવાડ મસ્જિદ નજીકમાં લગ્ન પ્રસંગ હોય ડીજે લવાયું હતું, જેમાં અંદરોઅંદર ડીજેના કારણે જુવાનીઓમાં થયેલી બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ વાત મારામારી સુધી પહોંચી હતી. આ ઝઘડામાં એક જ કોમના બે જૂથ સામસામે આવતા રાતે 12:15 કલાકે લાકડાના સપાટા અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા ભરૂચના સોનેરી મહેલ ખાતે રહેતા રસીદ સાબિર શેખ તેમજ સામા પક્ષે લાલ બજાર સિપાહી વાર્ડના શાહરૂખ ઇસ્માઇલ કુરેશી અને કતોપુર બજારના મલેકવાડના સલીમ સમીર રાણાને ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. બનાવની જાણ થતા જ લાલ બજાર વિસ્તારના લોકો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવતા સિવિલ ખાતે પણ ઉત્તેજના ફેલાઈ હતી. જો કે સમયસર પોલીસ આવી જતા મામલો શાંત પડ્યો હતો. બાદમાં આ ઝઘડાનું સમાધાન કરવા બોલાવી એક જૂથે બીજા જૂથના જુવાનીઓને લાઇટો બંધ કરી મોડી રાતે તલવાર વડે હુમલો કરાતા સમગ્ર મારામારીમાં કુલ 5 ઇસમો ઘાયલ થયા હતા, જેમાં 4 ઘાયલોને ભરૂચની ખાનગી હોસ્પિટલ હિલિંગ ટચમાં તો 2 ઇસમોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે મામલો જતા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અવિ સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ.